એકમો દ્વારા કેમિકલ પાણી છોડવામાં આવતા માછલીઓના મોત નીપજવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી આ ઘટના બાદ પલસાણા તાલુકાની સીમમાંથી પસાર થતી મીંડોળા નદીમાં ઉદ્યોગો દ્વારા તીવ્ર દુર્ગંધ કેમિકલ વાળું પાણી છોડવામાં આવતા લાખોની સંખ્યામાં માછલીઓ મોતને ભેટી કિનારે તણાઈ આવતા ગ્રામજનો તેને નિહાળવા માટે નદી કિનારે દોડી આવ્યા હતા જો કે કેમિકલના કારણે મોતને ભેટેલી માછલીઓને જોતા સરપંચ દ્વારા જીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીના અધિકારીઓ મીંઢોળા નદી ખાતે આવી પ્રદૂષિત પાણીના સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે મારું નામ રોહિતભાઈ પ્રવીણભાઈ હળપતિ છે અને હું અમલસાડી ગામનો સરપંચ છું સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાલ સાંજે લગભગ બાર વાગ્યાની આજુબાજુ કોઈક સોર્સિસ તો ખબર નથી પણ કોઈક ઇન્ડસ્ટ્રીનું ઝેરી કેમિકલયુક્ત પાણી આ મીંઘોળા નદીમાં છોડવામાં આવ્યું છે અને ઘણા બધા માછલીઓ મરેલી હાલતમાં મળી આવેલ છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કે આ માછલીઓનું ઘણા ગા કાંઠા વિસ્તારમાં જે ગામડાઓ છે ત્યાંના સ્થાનિક લોકો એનો સીધો માંસાહાર તરીકે ઉપયોગ કરે છે તો એના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હાનિકારક બાબત છે આ અને આ જ પાણી સિંચાઈ માટે પણ ખેતીના ઘણા જે આ ગામ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે એ સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરે છે તો આ જમીનને પણ સીધી રીતે આ નુકસાનકારક બાબત છે તો તંત્રને ખાસ અપીલ કરીએ કે આ જે સોર્સિસ છે જે કેમિકલયુક્ત પાણી જેમણે પણ છોડ્યું છે એના પર કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર રીતે જમીન અને માનવી એ બંનેને માટે હાનિકારક યુક્ત પાણી છે તો એના પર કડક પગલાં લેવામાં આવે અને આ ઘણા વર્ષોથી લગભગ આ થોડા થોડા અંશે છોડવામાં આવતું પણ આ વખતે એની લિમિટ કંઈક વધારે જ વધી ગઈ છે જેથી કરીને દર વર્ષે કરતાં આ વખતે થોડું વધારે નુકસાન થયું છે પાણીનું તો આ બાબતને થોડી ગંભીરતાથી લઈ અને તંત્રને અપીલ કરીએ કે કાર્યવાહી કરવામાં આવે ટેલિફોનિક દ્વારા અમે ઉપર અધિકારીઓને જાણ કરીશું અને ટૂંક સમયમાં લેખિતમાં પણ આવતીકાલે ફરિયાદ આપી દઈશું અને એમને પણ ખાસ વિનંતી કરીશું કે આ જે યુક્ત પાણી છોડવામાં આવેલું છે એના જે ગુનેગારો છે આ જે સોર્સિસ છે એના પર કડક પગલાં લેવામાં આવે ચેતનભાઈ

માછલા આટલા બધા મરતા નહિ બધું બહુ મરી ગયું કેટલાજી લાખો માટે ઘણા